નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માટે આજે આપણે ગણિત વિષય લઈને હાજર થયા છીએ. તો આપણે ધોરણ 9 માં દ્વિચલ સુરેખ સમીકરણ આ ચેપ્ટર નો આજે આપણે અભ્યાસ કરીશું, બરોબર? હવે મિત્રો, આ ચેપ્ટર ધોરણ 8 માં પણ આવતું અને તમે આના વિશે પ્રાથમિક માહિતી તો મેળવી ચૂક્યા છો, બરોબર? દ્વિચલ સુરેખ સમીકરણ જો, દ્વિચલ. હવે ચલ એટલે શું? તો કે બીજગણિત ની અંદર આપણે જ્યારે કોઈ વસ્તુની કિંમત ન જાણતા હોઈએ ત્યારે બીજગણિતની અંદર એ કિંમત માટે આપણે x y abc આવા આલ્ફાબેટ વાપરીએ છીએ, બરોબર? તો એને આપણે ચલ કહીશું. તો કે ભાઈ, જે સમીકરણની અંદર બે ચલ હોય એવા સમીકરણને દ્વિચલ સમીકરણ કહેવામાં આવે છે. હવે બે ચલ એટલે શું? કે કોઈ પણ સમીકરણ હોય એવા સ્વરૂપે હોય. તો દ્વિચલ સુરેખ સમીકરણ હંમેશા તમારો આ રીતે હશે, ax plus by plus c is equal to 0. એટલે કે ax plus by plus c બરાબર 0, બરાબર? તો અહીંયા જે છે એ તમારા જે ચલ છે, એક x અને એક y, આ બંને ચલ છે. આ x અને આ y બંને ચલ છે. અહીંયા જો મિત્રો, આ x નો સહગુણક a, અહીંયા જો x નો સહગુણક કયો છે? તો કે ભાઈ a. y નો સહગુણક છે તમારો b, અને આ જે c છે એ શું છે? તો કે અચળ પદ છે. અચળ પદ એટલે કે એ કોઈ સંખ્યા હશે, બરોબર? તો આ રીતે તમારે આ દ્વિચલ સમીકરણનું તમારું સ્વરૂપ છે, બરોબર? હવે આ મતલબ કે તમારું સમીકરણ કેવું હોય? તો કે આ રીતનું સમીકરણ હોય, 2x plus 3y plus 6 is equal to 0. તો આ સમીકરણની અંદર આ જે સમીકરણ છે એ તમારું દ્વિચલ સુરેખ સમીકરણ થઈ જાય. જો મિત્રો, અહીંયા x અને અહીંયા પણ x, તો જો a બરાબર કેટલા થાય? તો કે a બરાબર 2. ઉપરલા સમીકરણના ઉદાહરણ ઉપરથી તમારે જોવાનું, જો x તો x તો a બરાબર જો શું છે? 2. ચલો y, તો અહીંયા પણ આપેલો y, y અને y, તો b બરાબર શું લખવાના તમારે? b બરાબર 3. b બરાબર 3 અને c તો 6. તો c બરાબર કેટલા લખવાના? 6. તો ધોરણ 9 માં તમારે આ રીતના પ્રશ્નો આવશે કે તમને કોઈ સમીકરણ આપેલો હશે અને એ સમીકરણની અંદર તમારે a b અને c ની કિંમતો શોધવાની રહેશે. સૌથી પહેલા મહત્વનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર તમારે આ દ્વિચલ સુરેખ સમીકરણનું આ સ્વરૂપ યાદ રાખવાનું છે, ax plus by plus c બરાબર 0, જ્યાં a છે એ x નો સહગુણક છે, b છે આજે b છે એ y નો સહગુણક છે, અને c છે એ અચલ પદ છે. c છે એ અચલ પદ છે, બરોબર? તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો હવે કેટલાક ઉદાહરણ આપણે ચોપડીમાંથી જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ કઈ રીતનું હશે, બરોબર? તો મિત્રો ધ્યાન રાખજો કે તમારે કઈ રીતના દાખલા પૂછાય છે ધોરણ 9 માટે, બરોબર? તો આપણે કેટલાક ઉદાહરણ લઈ અને એ બી સી ની કિંમતો શોધીએ. તો ઉદાહરણની અંદર આપેલું છે કે ભાઈ, નીચે દર્શાવેલા દરેક સમીકરણને ax plus by plus c is equal to 0, ax plus by plus c is equal to 0 સ્વરૂપે દર્શાવો અને a b c ની કિંમતો લખો.
તો આ રીતનો તમને દાખલો પૂછાય કે કોઈ સમીકરણ તમને આપેલું હોય એને તમારે ax by c સ્વરૂપે દર્શાવવાનું છે અને પછી તમારે a b c ની કિંમત લખવાની છે તો મિત્રો ધ્યાન રાખજો કે પહેલો દાખલો છે તમારો 2x3y is equal to 4.7 બરોબર 2x plus 3y is equal to 4.37 સોરી મિત્રો ચલો તો આ આજે જે તમારો જે આ પ્રશ્ન છે આને તમારે કઈ રીતે દર્શાવવાનો છે ax by c સ્વરૂપે દર્શાવવાનો છે બરોબર ax by c સ્વરૂપે તમારે આ દાખલો દર્શાવી અને પછી તમારે કિંમતો લખવાની છે તો મિત્રો જો કે જો આ સમીકરણ તમે જુઓ તમારે જો બરાબર ની આ બાજુ શું આપેલું છે 0 આપેલ સમીકરણમાં બરાબર ની આ બાજુ શું આપેલું છે 4.37 તો જે આ 4.37 છે એ બરાબર ની આ બાજુ થી બરાબર ની પેલી બાજુ જ્યારે તમે લઈ જશો ત્યારે અહીંયા શું થઈ જશે 0 થઈ જશે તો જો મિત્રો તમે કઈ રીતે લખશો તો આ a આ x બરાબર છે x x a બરાબર b તો આ તો બરાબર છે તો તમે લખી નાખો 2x વત્તાના વત્તા જો બંને સમીકરણો ધ્યાન દીધો વત્તાના વત્તા b બરાબર 3 અને y ના y તો આ વસ્તુ પણ એમ નિયમ છે બરોબર અને હવે આ 4.37 છે એ તમે સામે લઈ જશો તો આ પ્લસ છે તો અહીંયા શું થઈ જશે માઈનસ થઈ જશે બરાબર ના બરાબર અને 0 ના 0 એવું જરૂરી નથી કે અહીંયા બધે પ્લસ નું જ નિશાન આવે માઈનસ નું નિશાન આવે તો પણ ચાલે બરોબર તો આ રીતે તમે આને કઈ રીતે સ્વરૂપે વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે આ ઉપરલા સમીકરણને લખી નાખ્યું કે ભાઈ જે આ 4.37 હતા એ સામે લઈ ગયા તો શું થઈ ગયું આ બાજુ બરાબર ની આ બાજુ 0 અને 4.37 સામે લઈ જતા તે માઈનસ થઈ જાય છે તો આ તમારું વ્યાપક સ્વરૂપ આને કહેવામાં આવે છે હવે તમારા મિત્રો જો કે હવે તમારે શું કરવાનું છે a b અને c ની કિંમતો લખવાની છે તો જો તમે અહીંયા લખી નાખો a બરાબર b બરાબર અને c બરાબર બરોબર દરેકની આપણે કિંમતો લખીશું તો જો a x તો x નો સહગુણક શું છે a અહીંયા x નો સહગુણક શું છે 2 તો અહીંયા a બરાબર 2 b બરાબર y નો સહગુણક તો કેટલો છે 3 અને c બરાબર અચલ પદ તો કેટલો છે તો કે -4.37 તો અહીંયા જે માઈનસ નું નિશાન છે એ તમારે ભેગો લઈ લેવાનો છે એટલે કે જો a બરાબર 2 b બરાબર 3 અને c બરાબર -4.37 તો તમારે આવા દાખલાનો આ રીતે ઉકેલ મેળવવાનો છે મિત્રો હજી આપણે થોડુંક બીજું એક ઉદાહરણ લઈશું કે x -4 બરાબર વર્ગમૂળમાં 3y બરોબર x -4 બરાબર વર્ગમૂળમાં 3y x -4 is equal to √ 3y બરોબર તો હવે જો મિત્રો સેમ આ રીતે તમારે ફેરવાનો ax તો ix by તો y આપણને આપેલો છે નહીં તો y ક્યાં છે તો આ બાજુ જો મિત્રો આ સામેલી સાઈડ તમારે લઈ જવાનું તો જો આ પાછો આ જ રીતે ax તો x નો x હવે x નો સહગુણક અહીંયા છે નહીં અને તમે ધોરણ 8 માં શીખી ગયા છો કે x નો કોઈ પણ વસ્તુ સાથે કંઈ પણ ન ગુણાયેલો હોય કોઈ પણ સંખ્યા સાથે જો કોઈ સંખ્યા ન ગુણાયેલી હોય તો ફરજિયાત 1 તો તમારે ગુણાયેલો હોય એટલે કે મતલબ અહીંયા x કેટલા છે તો x કેટલા છે ઓન્લી ફોર 1 તો આ x ની જગ્યાએ તમે શું લખી નાખશો 1x તો હવે જો x નો સહગુણક થઈ ગયો 1 કારણ કે આ x નો સહગુણક અહીંયા આપણને દેખાતો નથી પણ કોઈ પણ સંખ્યા રે 1 તો હંમેશા ગુણાયેલો હોય હોય ને હોય એટલા માટે આ 1x હવે જો આ પહેલો x વાળો પદ આવશે પછી કયું પદ આવશે y વાળો તો આ જે y વાળો પદ છે હવે પેલી બાજુ લઈ જો તો આ પ્લસ છે તો શું થઈ જશે માઈનસ તો માઈનસ વર્ગમૂળમાં 3y રેડી આ પ્લસ છે તો માય અને આ માઈનસ 4 ના 4 બરાબર ના બરાબર અને આ વસ્તુ રી એ આપણે સામે લઈ ગયા તો અહીંયા શું થઈ ગયો 0 હવે ફરીથી તમારે a અને b અને c ની કિંમતો લખવાની તો જો લો a a એટલે કે a બરાબર શું છે 1 b બરાબર જો y નો સહગુણક શું છે માઈનસ વર્ગમૂળમાં 3 જે માઈનસ નું નિશાન છે એ લેવાનો તમારે ભૂલવાનું નહીં તો માઈનસ વર્ગમૂળમાં 3 અને c ની કિંમત શું છે માઈનસ 4 તો મિત્રો આ રીતે આપણે દાખલા ગણવાના આવશે હજી આપણે એક ઉદાહરણ લઈએ
तो के भाई 4 बराबर 5x माइनस 3y. चलो आने आपने ax प्लस by प्लस c ना स्वरूपे आ रही है तमें फेरो सो. तो जो मित्रों तमारे जो आ 5x ना 5x लखी ना खवाना 3y ना 3y लखी ना खवाना अने आज 4 छे आ 4 पहली साइड जाए तो शू थई जाय माइनस થઈ જાય આ 4 પ્લસ છે આ બાજુ આયા તો માઈનસ તો માઈનસ 4 અને અહીંયા જો 4 સામે જતા રહે તો અહીંયા શું થઈ ગયું 0 તો જો x by અને c પ્લસ માઈનસ ના નિશાનમાં કોઈ કોઈ જાતનું પેલું કરવા નથી એવું જરૂરી નથી કે અહીંયા બધે પ્લસ પ્લસ આલ્યા તો તમારા આ સમીકરણમાં પણ પ્લસ પ્લસ હોઈ શકે એવું જરૂરી છે નહીં આ તો ખાલી એનો વ્યાપક સ્વરૂપ આપણે લખ્યું છે બાકી આ આ x माइनस बी वाई माइनस सी बराबर जीरो आ वस्तु पर तमारी द्विचल सुरेख समीकरण आने पर तमें कही सको तो इतने यो जरूरी न थे कि प्लस होए तो द्विचल समीकरण सुरेख समीकरण था माइनस होए तो अपार था तो तमें यह खाली तमारे आ स्वरूपे फेरा बनो जे एक्स बी वाई ने सी आ आ रीते तमारे समीकरण गोठा बनो जे तो जो तमें गोठ भी हो एक्स ए बराबर 5 बी वाई तो बी बराबर शू थई गया माइनस 3 અને c બરાબર શું થયા તો કે ભાઈ શું વધ્યું માઈનસ 4 તો બસ આ રીતે તમારે ઉદાહરણો કરવાના છે હજી આપણે મિત્ર ચોથું ઉદાહરણ લઈ જઈએ ચોથું ઉદાહરણ આપણે લઈશું 2x માઈનસ 2x is equal to y 2x બરાબર y તો બસ મિત્રો જો હવે તમારે ax plus by plus c ના સ્વરૂપે તમારે ફેરવવાનું છે તો જો અહીંયા જો 2x आ y प्लस से हमें जाए तो माइनस y बराबर ना बराबर y हमें जो तो रहता है यहाँ सुबह जो जीरो पर आ समीकरण तमें जो तो आ इतनो देखा तो नहीं a x आपेला छे b y आपेला छे पर c आपेलो नहीं तो तमें आ समीकरण ने आ रही थे पर लगी सको 2x माइनस y कितना छे तो के भाई एक y जो कहीं ना हो तो आपने सो लगी ना कुआनो एक એ તમને કીધું કોઈ સંખ્યા સાથે કંઈ પણ ગુણાયેલું ન હોય તો એક ગુણાયેલો હોય અને પ્લસ જો c એટલે કે તમારું અચળ પદ તો જો અહીંયા c આપેલો છે નહીં તો તમે શું લખી શકો તો 0 કારણ કે ગમે તે સંખ્યા હોય એની અંદર 0 ઉમેરો કે ન ઉમેરો કશું ફરક પડતો નથી બરાબર 0 તો થઈ ગયું x by અને c c છે નહીં અને જો કોઈ વસ્તુ ન હોય તો એને 0 કરી નાખવાનું કે ભાઈ 0 ચલો તો આ રીતે તમે સમીકરણ બનાવ્યું તો હવે તમે સરળતાથી a બરાબર 2 b બરાબર -1 અને c બરાબર 0 આ રીતે તમે લખી શકો છો બરાબર તો મિત્રો ખાસ ધ્યાન રાખજો આ રીતે તમારે આ સમીકરણના વ્યાપક સ્વરૂપ લખવાના છે ખૂબ જ સરળ છે આ વસ્તુ તમે ધોરણ 8 માં પણ અગાઉ તમે ભણી ગયા છો ને આ રીતે સ્વરૂપો પણ તમે કરતા શીખ્યા છો ધોરણ 8 માં બરાબર તો હવે આપણે આગળ ઉદાહરણ લઈશું ઉદાહરણ 2 હવે જો મિત્રો આપણે ઉદાહરણ 1 શીખ્યા હવે ઉદાહરણ 2 સમજીએ કે ઉદાહરણ 2 ની અંદર શું લખેલું છે નીચે દર્શાવેલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો તો મિત્રો યાદ રાખવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખવાનું એટલે તમારે કઈ રીતે લખવાનું સમીકરણ તો કે ax by c 0 આ સ્વરૂપે તમારે સમીકરણ બનાવવાનું છે બરાબર આ થોડોક તમે ધ્યાન રાખશો તો આવડી જશે જો ચલો તો પહેલો તમારો ઉદાહરણ છે x = -5 x = -5 તો તમે શું કરશો કે ભાઈ x તમારે હંમેશા વિચલ સુરેખ સમીકરણની અંદર તમારે ખબર છે કે બરાબર ની એક બાજુ તો 0 જ હોય છે બીજું કશું હોતું નથી બરાબર ની એક બાજુ 0 હોય છે તો જો મિત્રો અહીંયા બરાબર ની આ બાજુ શું છે -5 તો આ -5 છે એ બરાબર ની પહેલી બાજુ જાય તો શું થઈ જાય પ્લસ અને બરાબર ના બરાબર અહીંયા -5 પહેલી બાજુ જાય ગયા એટલે શું થઈ ગયું 0 તો આ તમને ax મળ્યો x નો સહગુણક શું થશે 1 પણ તમને y મળ્યો નથી અહીંયા જો અહીંયા બે ચલ આપેલા છે નહીં ઓન્લી ફોર એક જ ચલ આપેલો છે તો તમારે શું કરવાનું છે તો કે ભાઈ x કેટલા છે તો કે 1 તો 1x વત્તા જો ax
તો તમને આપેલો છે બી વાય આપેલો નથી આ સમીકરણની અંદર એક પણ વાય આપેલો નથી તો તમે આ બી વાય ની જગ્યાએ એટલે કે એક પણ વાય નથી તો તમે શું લખી શકો તો 0y કેટલા વાય 0y અને પ્લસ 5 ના 5 બરાબર ના બરાબર અને 0 ના 0 જો y આપેલો ન હોય અથવા x આપેલો ન હોય તો તમે 0x અથવા 0y લખી અને તમારું આ સમીકરણ લખી શકો તો બસ મિત્રો આ તમારું થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ થઈ ગયું આપેલ સમીકરણ બસ આટલા એક સ્ટેપની અંદર દાખલો પૂરો થાય છે હવે જો મિત્રો આ પણ એમ છે તો આપણને ખબર છે કે બરાબરની એક બાજુ કશું રાખવાનું નથી તો y લખી નાખો y નો y બરાબર ના સોરી આ 2 છે સામે જાય તો શું થઈ જાય તો કે સાહેબ માઈનસ થઈ જાય તો માઈનસ 2 બરાબર ના બરાબર અને 0 અહીંયા આ 2 સામે જતો રહે તો 0 ઓકે હવે જો અહીંયા મિત્રો એ x તો x જ આપેલો નથી તો તમને કીધું તો કે x ના આપેલો હોય તો શું લખી શકશો 0x તો ax આવી ગયો વત્તા by તો y કેટલો આપેલો છે તો કે 1 તો લખો 1y માઇનસ 2 ના 2 બરાબર 0 તો અહીંયા તમે કશું કર્યું નથી અહીંયા તમારો y ન હતો તો સોરી x ન હતો x ન હતો તો તમે શું લખી નાખ્યું 0x તો 0x 1y માઇનસ 2 બરાબર 0 તમારે થઈ ગયું ax by અને c આ રીતે તમે સમીકરણ કરી શકો છો એ જ રીતે આ દાખલો જો તો વરે તમારો એની 2x ના 2x આ પ્લસ છે સામે જાય તો માઇનસ બરાબર ના બરાબર આ 3 તમે સામે મૂકી દીધા તો અહીંયા શું વધ્યું 0 વધ્યું બરાબર હવે જો તમારો ax વરે જો મિત્રો અહીંયા y આપેલો નથી y આપેલો ન હોય તો કેટલા y લખવાના 0y અને 3 ના 3 જો x નો x y આપેલો નતો તો 0y અને માઇનસ 3 ના માઇનસ 3 બરાબર 0 તો આ તમારું સ્વરૂપ થઈ ગયું વાહ વ્યાપક સ્વરૂપ હવે આના ઉપરથી તમે a b અને c ની કિંમતો લખી શકશો અહીંયા a બરાબર 1 b બરાબર 0 c બરાબર 5 a બરાબર 0 b બરાબર 1 c બરાબર માઇનસ 2 a બરાબર 2 b બરાબર 0 c બરાબર માઇનસ 3 હવે મિત્રો આ દાખલો છે 5y બરાબર 2 તો તમે કરી શકશો કે 5y 2 સામે જાય તો માઇનસ બરાબર 0 હવે જો વરે પાછો અહીંયા જો a એક a x આપેલો નથી તો x નથી આપેલો શું લખી શકશો તમે 0x વત્તા 5y માઇનસ 2 જો x નથી એટલે 0x 5y ના 5y માઇનસ 2 ના માઇનસ 2 બરાબર 0 તો બસ આ તમારું દ્વિચલ સુરેખ સમીકરણનો વ્યાપક સ્વરૂપ થઈ ગયું તો આ રીતે તમારે દાખલા ગણવાના છે હવે મિત્રો આના ઉપરથી તમારે આ જે તમારું જો ચેપ્ટર છે ધોરણ 9 નું એ ચોથું ચેપ્ટર છે તમારે આ દરેક ઉદાહરણો બબે વખત લખી અને ઉપરાંત સ્વાધ્યાય 4.1 સ્વાધ્યાય 4.1 તમારે પોતાની જાતે લખવાનો છે બરોબર અને એની અંદર જો કોઈ દાખલામાં તકલીફ હોય તો મને ગ્રુપમાં જણાવશો તો તમને એક ગ્રુપમાંથી તમને એ દાખલા હું શીખવાડી દઈશ અથવા એના માટે પણ સ્વાધ્યાય 4.1 માટે પણ આપણે વિડિયો બનાવીશું નોર્મલી મિત્ર સ્વાધ્યાય તમારે જાતે કરવાનો હોય છે આ ઉદાહરણ 1 અને 2 અને પછી સ્વાધ્યાય 4.1 આવે છે એટલા માટે સ્વાધ્યાય 4.1 તમને હોમવર્કમાં આપ્યો અને ઉદાહરણ 1 અને 2 તમારી જાતે ચોપડામાં બબે વખત ગણવાના છે અને જો કોઈ વિદ્યાર્થી મિત્ર પાસે ચોપડી ન હોય ધોરણ 9 ની ચોપડી ન હોય તો શાળા મિત્ર આ જે શાળા મિત્ર એક એપ છે પ્લે સ્ટોર માં જઈ અને આ શાળા મિત્ર એપ તમે ડાઉનલોડ કરશો એટલે દરેક ધોરણની ચોપડીઓ તમને મળી જશે અત્યારે હું તમને શાળા મિત્ર એપમાંથી ચોપડીમાંથી જોઈ જોઈને જ ભણાવતો હતો બરોબર તો આ રીતે તમારે દ્વિચલ સુરેખ સમીકરણનો વ્યાપક સ્વરૂપ શીખી ગયા એ બી અને સી ની કિંમતો શોધતા શીખી ગયા એ એટલે એક્સ નો સહગુણક બી એટલે વાય નો સહગુણક અને સી એટલે અચલ પદ બરોબર તો આ દરેક વસ્તુ દરેક ઉદાહરણ બબે વખત અને સ્વાધ્યાય 4.1 જઈ ચલા મિનિટમાં જો 20 મિનિટ